હેલો ગુડ મોર્નિંગ આજે આપણે હવે નવો સબ્જેક્ટ નામા પદ્ધતિ અને કરવેરા જેને કહેવાય છે અંગ્રેજીમાં એન્ડ ટેક્સેશન આપણે ટેક્સેશન કહીએ છીએ આપણે ટોટલ ત્રણ અલગ અલગ એકાઉન્ટ બનવાના છે તો આજે અમે એમાંનું આપણે એક ટેક્સેશન અકાઉન્ટ શરૂ કરવાના છે જેને કહેવાય છે ગુજરાતીમાં નામા પદ્ધતિ અને કરવેરા આખું નામ છે અકાઉન્ટી એન્ડ ટેક્સેશન

ટેક્સ વિશે ઘણી થિયરીઓ સમજવાની આવશે જેમાં આપણે જો પ્રેક્ટિકલ ચેપ્ટરની વાત કરીએ મુખ્ય બે છે એક ચેપ્ટર નંબર કર દરજ્જો અને બીજું છે મૂડી નફો તો આ બે જે ચેપ્ટર છે તે પ્રેક્ટિકલ છે બરાબર છે અને બાકીના જે છે એમાં થિયરીકલ પોઈન્ટ આવશે જેમાં ટેક્સને આપણે સમજવાનો આવશે

તો આપણે બધાને ખબર જ છે કે રોકાણ એટલે શું બરાબર છે કોઈ કંપનીમાં કોઈ કંપનીના શેર ડિબેન્ચરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ પણ આ જે હિસાબ છે તેમાં ઘણા જે ઇન્વેસ્ટરો છે જે ઘણી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરતા હોય છે બરાબર છે સામાન્ય વ્યક્તિની વાત નહીં પણ ઇન્વેસ્ટરનું કામ જ હોય છે અલગ અલગ કંપનીઓના શેર છે ડિબેન્ચર છે આ ઉપરાંત સરકારી જે જામીનગીરી હોય છે ગુજરાત ગવર્મેન્ટ કે એમ કોઈ પણ મુંબઈ કોઈ પણ ગવર્મેન્ટની એ લોકો જે જામીનગીરી હોય છે બોન્ડ હોય છે શેર હોય છે વગેરેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એના માટે એ લોકોનું ખાતું બનાવે છે એના આપણે અહીંયા હિસાબો જોવાના છે ઓકે તો એના માટે અમુક બેઝિક પોઈન્ટ સમજાવું ફોર એક્ઝામ્પલ કે એ નામના વ્યક્તિએ માની લ્યો કે એબીસી લિમિટેડના ચરમાં રોકાણ કરે છે હવે એ પોતે ઇન્વેસ્ટર છે હવે ઇન્વેસ્ટર છે એટલે એનું પર્પસ શું હશે તે બરાબર છે ઇન્વેસ્ટ કરે છે અને જ્યારે માર્કેટ ઉચકાય ભાવ ઉચકાય એટલે શું કરશે આ ડિબેન્ચર વેચી દેશે રાઈટ ભાવ ઉચકાશે તો વેચી દેશે ભાવ ઘટશે તો ખરીદી દેશે તો એ વર્ષ દરમિયાન ઘણી વાર એનું સેલ્સ કરશે મીન્સ ખરીદી અને વેચાણ કરશે અને આ ઇન્વેસ્ટર છે એટલે ફક્ત એક જ કંપની બીજી કોઈ એક્સ ઝેડ પી ક્યુઆર રિલાયન્સ છે ક્રિપકો છે ખરીદવાનું અને વેચવાનું કામ કરતો હોય છે હવે વર્ષ દરમિયાન કેટલો નફો નુકસાન થયો છે દરેકમાં ઇન્ડિવિજ જેમ કે એબીસી લિમિટેડમાં વર્ષમાં ઘણી વખત ખરીદી કરી છે વેચાણ કર્યું છે હવે એને એ જાણવું છે કે એબીસી લિમિટેડમાંથી એને વર્ષ દરમિયાન આ જે ડિબેન્ચર લીધા છે કેટલો નફો નુકસાન થયું છે તો એના માટે શું કરશે ખાતું જ બનાવી દેશે એબીસી લિમિટેડના ડિબેન્ચરનું અંતે કે આ એબીસી લિમિટેડના ડિબેન્ચરમાં આ એ નામના વ્યક્તિએ જે ઇન્વેસ્ટ કર્યું છે એમાંથી એને વર્ષ દરમિયાન કેટલો પ્રોફિટ થયો છે રાઈટ તો એના માટે આ રીતે રોકાણનું ખાતું બનાવશે કોઈમાં બી ઇન્વેસ્ટ કરી શકે છે ડિબેન્ચર છે શેર છે બોન્ડ છે કોઈ સરકારી જામીનગીરી છે બરાબર છે એમાં અલગ અલગ ઓપ્શન છે ઇન્વેસ્ટ કરવાના એમાં વ્યક્તિ ઇન્વેસ્ટ કરી શકે છે તો હિસાબો કઈ રીતે લખાય છે એ આપણે જોવાના છે બીજો પોઈન્ટ આપને ખબર છે કે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટ કરવાથી એના પર શું મળે ઉડાન તરીકે ડિબેન્ચરમાં જો ઇન્વેસ્ટ કરે તો આપણને ખબર છે એમાં શું મળે શેર સોરી વ્યાજ મળતું હોય છે શેરમાં ઇન્વેસ્ટ કરે તો એમાંથી શું મળતું હોય છે ડિવિડન્ડ મળતું હોય છે કોઈ કંપની વર્ષે આપે છે કોઈ કંપની છ મા કંપની ત્રણ માસ માસને વાર્ષિક હોય છે બરાબર છે તો જે વર્ષ દરમિયાન દિવિદનની આવક છે એના હિસાબો પણ આપણે સાથે જ જોવાના છે કારણ કે કોઈ વ્યક્તિએ ડિબેન્ચર કે શેરમાં ઇન્વેસ્ટ કર્યું છે તો એ લે વેચમાં જે નફો થાય પ્લસ એના પર જે વ્યાજ દિવિદન મળતું હોય તે પણ આપણે ધ્યાનમાં લેવું પડશે તો હવે આપણે જોઈએ કે રોકાનો ખાતું કઈ રીતે બનશે એનો નમૂનો જોઈએ તો એના નમૂનામાં આ પ્રકારનો આવશે પહેલું ખાનું આવશે તારીખનું બીજું વિગત દાર્શનિક કિંમત વ્યાજ અને પડતર આ બધું ઉધાર બાજુ એટલે ઉધાર બાજુ કુલ જોઈએ તો આપણે પાંચ ખાના આવશે પહેલું તારીખનું વિગતનું દાર્શનિક કિંમત વ્યાજ અને પડતર એ જ રીતે જમા બાજુ પણ એ જ રીતે પાંચ ખાના આવશે તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ અને પડતર તો દાર્શનિક કિંમત વ્યાજ પડતર બધું શું છે આપણે વન બાય વન સમજીશું આમાં એન્ટ્રી કઈ આવશે તે પહેલા સમજીએ તો શરૂઆતમાં આવશે જે શરૂઆતની બાકી હશે તે બાકી આગળ લાવ્યા શરૂઆતની જે બાકી આપેલી હશે એ બાકીમાં દાર્શનિક કિંમત અને પડતર કિંમતની માહિતી આપેલી હશે એમાં વ્યાજ આપેલું નથી હોતું એ કેમ છે બધું જયારે દાખલા જોઈશું ત્યાં ડિટેલમાં જોઈશું ત્યાં આપણે સમજવાનું છે ત્યાર પછી હોય છે એન્ટ્રી આવશે ઇન્વેસ્ટમેન્ટ છે એક પ્રકારનું બરાબર છે કંપનીના શેર તો રોકાણમાં ઇન્વેસ્ટ કરીએ ખરીદી કરીએ તો એની એન્ટ્રી આવશે ઉધાર પર ને ઉધાર પર શું લખાશે બેંક ખાતે કરીને ખરીદી શું લખાશે બેંક ખાતે ખરીદી આ બધા વ્યવહાર લીગલી થતા હોય છે બરાબર છે બધા બેંક મારફત થતા હોય છે કેશમાં પોસિબલ નથી એટલે થઈ શકે છે પણ મોસ્ટ ઓફ બધું બેંક થ્રુ કામકાજ થતું હોય છે બરાબર છે આમ એટલે એન્ટ્રીમાં શું લખાશે બેંક ખાતે અને જે ખરીદી કરી હોય તે એ જ રીતે વર્ષ દરમિયાન જો વેચાણ થાય તો એની એન્ટ્રી આવશે જમા પર બેંક ખાતે વેચાણ હવે જે ખરીદીને વેચાણ આવશે એમાં ત્રણે ત્રણ રકમ રાખવા આપને મળશે દાર્શનની કિંમત વ્યાજ અને એની પડતર ત્રણે ત્રણ અવેલેબલ હશે દાર્શનની કિંમત વ્યાજ અને પડતર દાર્શનની કિંમત વ્યાજ અને પડતર ઓકે હવે વિદ્યાર્થીઓ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે એન્ટ્રી કઈ કઈ આવશે એ સમજવાની છે તો શરૂને બાકી આવશે બાકી આગળ લાવ્યા એ સરૂની બાકી ત્યાર પછી વર્ષ દરમિયાન જે ખરીદી થઈ હોય અને જે વેચાણ થયું હોય જેટલી વખત ખરીદી થઈ હોય બે વખત ત્રણ વખત ચાર વખતે આપણે ઉધાર બાજુ એન્ટ્રી આપીશું અને જે વેચાણ કર્યું હોય તે કાપીશું જમા બાજુ પર હવે યાદ રાખવાનું કે જયારે પણ રોકાણું વેચવામાં આવે જે ઇન્વેસ્ટ કર્યું છે એનું વેચાણ કરે તો એક કોમન પોઈન્ટ છે કોઈ પણ વ્યક્તિ જયારે વસ્તુનું વેચાણ કરે કોઈ પણ વસ્તુનું વેચાણ કરે એટલે વેચે એટલે એની સાથે એક વસ્તુ કોમન સંકળાયેલું હોય કે એમાંથી કાં તો નફો મળે કાં તો નુકસાન થાય બરાબર છે વેચાણ કરવામાં આવે વસ્તુનું એટલે કાં તો એમાંથી નફો પ્રાપ્ત થતો હોય તો નુકસાન થતું હોય છે તો નફો કે નુકસાન એની પણ આપણે અહીંયા એન્ટ્રી આપવી પડશે નફો નુકસાન ક્યારે થશે વસ્તુનું વેચાણ કરીશું કોઈ પણ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં લાખો રૂપિયાનું ઇન્વેસ્ટ થતું હોય છે એમાં બી નફો નુકસાન થાય જ્યારે એનું વેચાણ કરવામાં આવે તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આપણે વેચીશું વેચાણ કરીશું ત્યારે નફો કે નુકસાન થશે તો આપણે એની પણ એન્ટ્રી અહીંયા આપવી પડશે તો એન્ટ્રી ક આવશે તો આ નફો નુકસાન એ ક્યાં જાય નફા નુકસાન ખાતામાં જાય છે નફો નુકસાન ક્યાં જાય છે નફા નુકસાન ખાતામાં જાય છે એટલે એન્ટ્રી એ પ્રકારે અહીંયા આપવામાં આવશે માની લઈએ કે એમાંથી આપને નુકસાન થયું છે સપોઝ કે વસ્તુ વેચતા શું થયું મિલકતો વેચતા રોકાણ વેચતા શું થયું નુકસાન થાય છે તો એની એન્ટ્રી ક આવશે તે તો એન્ટ્રી જમા પર આવશે નફા નુકસાન ખાતે ડેસ કરીને નુકસાન અને જો નફો થાય તો નફો ઉધાર પર આવશે નફા નુકસાન ખાતે નફો તો યાદ રાખજો ખરીદી હોય કે વેચાણ હોય તો ખરીદી ઉધાર અને વેચાણ જમા થાય એ તો સિમ્પલ આપને ખબર જ છે ખરીદી ઉધાર વેચાણ જમા અને નફો નુકસાન માટે યાદ રાખજો નુકસાન કા આવશે જમા પર આવે અને નફો કા આવશે ઉધાર પર આવે હવે અમુક વિદ્યાર્થીઓને સવાલ પણ થતો હોય કે સર નુકસાન ને તો ઉધાર બાકી હોય તો નુકસાન ઉધાર આવવું જોઈએ હવે આ સવાલ અમુક ને થતા હોય છે પણ તમે ત્યાંથી જ આપણે શું લખ્યું છે ન ખાતે નુકસાન નુકસાન ઉધાર થાય રાઈટ છે પણ એ ક્યાં ઉધાર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર થશે આપણે અહીંયા શું લખ્યું છે નું ખાતે ઉધાર સોરી છે રાઈટ તો લે અને ક્રોસ નફા નુકસાન ખાતામાં જો જો હું અહીંયા નફા 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 નુકસાન 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 ખાતું ખાતું બનાવ તો આ ખાતે લખ્યું છે અને ક્રોસ એન્ટ્રી નફા નુકસાનમાં જશે અહીંયા જમા છે તો અહીંયા શું થઈ જશે ઉધાર થઈ જશે રોકાણ ખાતે નુકસાન ખ્યાલ આવી ગયો એટલે નુકસાન ઉધાર જ થાય છે એ નફા નફા નુકસાનમાં નુકસાનમાં ઉધાર 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 થશે 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 રાઈટ નુકસાન જ પણ માટે અહીંયા શું કરવું પડશે જમા કરવું પડશે ક્રોસ થઈને નફા નુકસાનમાં ઉધાર થઈ જશે એ જ રીતે નફો અહીંયા જમા થઈ જશે રાઈટ એટલે આપને ખબર છે કે નુકસાન ઉધાર થઈને નફો જમા થઈ પણ આપણે અહીંયા ઓપોઝિટ એન્ટ્રી આપીશું જેથી કરીને સાચી એન્ટ્રી નફા નુકસાનમાં આવી જશે રાઈટ ત્યાર પછી બીજો એક પોઈન્ટ છે જે મેં તમને સમજાયું તે કે વ્યક્તિ જયારે આવી રીતે ઇન્વેસ્ટ કરશે રોકાણ કરશે એના પર તો વ્યાજ કે ડિવિડન્ડ સ્વરૂપે કંઈક તો આવક મળશે દરમિયાન દર દર વર્ષે કે માસે આવક થવાની છે છે તો આપણે રોકાણ કરીએ પર શું મળે વ્યાજ મળતું હોય છે તો એ આપની આવક છે તે જમા પર આવશે બેંક ખાતે જે વ્યાજની આવક મળતી હોય તે બરાબર છે તે વ્યાજની રકમ વ્યાજમાં થશે અને નુકસાન એ પડતરમાં આવશે નફો થાય કે નુકસાન થાય તે મુખ્ય આટલી એન્ટ્રી આવશે ને લાસ્ટ પોઈન્ટ ખાતું બંધ કરતા જે મળશે તે છેવટની બાકી આગળ લઈ ગયા એમાં પણ વ્યાજ આવશે નહીં વ્યાજ અલગથી પોઈન્ટ આવશે એ દાખલો જોઈશું ત્યારે આપણે સમજીશું તો અત્યારે આજે સમજાયું છે બેઝિક પોઈન્ટ છે આ છે એમાં હજુ બી બીજી એન્ટ્રી આવશે જેમ કે ચઢેલ વ્યાજની આમાં એન્ટ્રી આવતી હોય છે જે આપણે દાખલા જોઈશું ત્યારે એ પોઈન્ટને સમજીશું તો અત્યારે જે બેઝિક મુખ્ય પોઈન્ટ છે તમારે યાદ રાખવાનું છે એ સૌથી પહેલાં છે તે બાકી આગળ લાવ્યા જે સરોની બાકી હોય તે વર્ષ દરમિયાન શું થઈ શકે કાં તો ખરીદી કાં તો વેચાણ થતું હોય છે વર્ષ દરમિયાન શું થાય ખરીદી અને વેચાણ તો ખરીદી ઉધાર પર અને વેચાણ જમા પર અને જ્યારે પણ વેચાણ થતું હોય તો વેચાણ સાથે કાં તો નફો થાય કાં તો નુકસાન થાય તો નુકસાન થાય તો એ જમા પર આવશે નાનું ખાતે નુકસાન અને નફો થાય તો એ ઉધાર પર આવશે અને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે એના પર આપણે વ્યાજ કે ડિવિડન્ડ સ્વરૂપે આવક મળતી હોય છે તો આપણી આવક છે એટલે જમા બાજુ બેંક ખાતે વ્યાજ અને છેલ્લે ખાતું બંધ કરીશું જે આવશે તે બાકી આગળ લઈ ગયા ઓકે હવે આપણે ખરીદી દાખલામાં ખરીદી સ્વરૂપનું આવશે વ્યાજ બાદ કે વ્યાજ સહિત ખરીદી અને વેચાણ એટલે કે જે ખરીદી વેચાણ આવશે કા તો વ્યાજ બાદ હશે કા તો વ્યાજ સહિત હશે તો વ્યાજ બાદ અને વ્યાજ સહિત શું છે એ આપણે અહીંયા સમજીએ પહેલા જેથી દાખલા સ્ટાર્ટ કરીએ તેનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ દરેક દાખલામાં આપેલું હશે રકમ એવું આપેલું હશે વ્યાજ બાદ ખરીદી વ્યાજ સહિત ખરીદી વ્યાજ બાદ વેચાણ વ્યાજ સહિત વેચાણ તો એનો અર્થ શું થાય તે આપણે પહેલા સમજવાનો છે તો જો સમજો માની લો કે એક બે હજાર દસ ના રોજ બરાબર છે આપણે વાત કરીએ અજયની એક એક દસ ના રોજ અજયે એ કોઈક એક્સ વાય ઝેડ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે

ડિબેન્ચર લીધા છે એટલે ડિબેન્ચર પર આપને વ્યાજ મળે બરાબર છે તો હવે જે પોઈન્ટ સમજવાનો છે કે ડિબેન્ચર પર ક્યારે મળે તો કંપનીની જે પોલિસી હશે તે જ માની લો કે કંપનીએ નક્કી કર્યું છે વ્યાજ કઈ તારીખે મળે એક તો ત્રીસ છ અને એકત્રીસ બાર આ બે તારીખ છે એટલે કે છઠ્ઠા મહિનામાં અને બારમા મહિનામાં આ બે મહિના છે જે મહિનામાં વ્યાજ મળે છે

હવે આ ડિબેન્ચર કોની પાસે છે અજય પાસે છે એટલે કંપનીના ચોપડે કોનું નામ બોલાય અજયનું નામ બોલાય કે અજય પાસે પચાસ હજારના ડિબેન્ચર છે એઝ અ કંપની પ્રમાણે રાઈટ હવે અજય આ ડિબેન્ચર પોતાની પાસે રાખ્યા છે એને વેચા નથી બરાબર છે અને માની લો કે આ ડિબેન્ચર એ વેસ્ટ જ નથી બે ફેબ્રુઆરી આવી ગઈ માર્ચ આવી ગઈ એપ્રિલ મે જૂન બરાબર છે જુલાઈ પણ સ્ટાર્ટ થઈ ગયું તો હવે સવાલ છે કે કમની વ્યાજ ક્યારે આપે છે છઠ્ઠા મહિનાને ને બારમા મહિનામાં એ છઠ્ઠા મહિના સુધી ડિબેન્ચર વેચા જ નથી તો તીસ છ એ જે વ્યાજ મળશે ત્રીસ છ વ્યાજ મળશે તે કોને મળશે અજયને મળશે કારણ કે એની પાસે ડિબેન્ચર છે ડિબેન્ચર વેચા જ નથી તો પચાસ હજારના માની લો કે વ્યાજનો દર બાર ટકા છે તો પચાસ હજારના બાર ટકા કરીએ તો છ હજાર થાય આ વ્યાજ કોને મળશે અજયને મળશે ઓકે આ સિમ્પલ બેઝિક પોઈન્ટ છે હવે છ હજાર વ્યાજ નહીં મળશે કારણ કે વ્યાજ કેટલા મહિનાનું છે અહીંયા તમે જુઓ તો એક એક થી ત્રીસ છ કેટલા મહિને છ મહિને વ્યાજ મળે છે વ્યાજ કેટલા મહિને મળે છ મહિને તો પચાસ હજારના બાર ટકા છ હજાર થાય એને પાઉ છ મહિનામાં કન્વર્ટ કરીએ તો કેટલું થાય ટોટલ ત્રણ હજાર વ્યાજ અજયને મળશે ફરીથી જુઓ એક એક દસના રોજ પચાસ હજારના ડિબેન્ચરની ખરીદી કરી એક એક દસે કેટલા ડિબેન્ચર ખરીદી કર્યા પચાસ હજારના બરાબર છે આવી ગયું છે આવી ગઈ છે છે ડિબેન્ચર એ નથી અને પાસે જ એટલે મહિના થઈ ગયા છે અને કંપનીનો રૂલ છે કે છઠ્ઠા ને બારમા મહિનામાં કંપની વ્યાજ આપે છે તો છ મહિના લેખે એને વ્યાજ આપી દેશે ત્રીસ છ એ પચાસ હજારના બાર ટકા લેખે છ મહિનાનું વ્યાજ જે થાય તેને આપી દીધું પચાસ હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા છ ભાગ્યા બાર ટોટલ ત્રણ હજાર થાય છે બરાબર છે તો કુલ ત્રણ હજાર વ્યાજ અજયને મળી ગયું હવે જે પોઈન્ટ સમજવાનો છે તે કે ત્રીસ અગિયાર રોજ અજય આ ડિબેન્ચર વિજયને સાહીઠ હજારમાં વેચી દીધા જો હવે ધ્યાન આપજો પોઈન્ટમાં હવે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે

આ ડિબેન્ચર કોની પાસે છે વિજય પાસે છે હાલમાં રાઈટ હવે છે તો એ સવાલ છે કે જ્યારે એકત્રીસ બાર આવશે એકત્રીસ બાર એ કઈ તારીખ આવી વ્યાજની તારીખ બરાબર અગિયાર મહિના વેચી આખા છે બારમા મહિનામાં વ્યાજ મળે છે તો સૌથી પહેલા વ્યાજ કેટલું મળશે તો કઈ રકમ પર વ્યાજ મળે તો યાદ રાખજો ડિબેન્ચરની આ મૂળ કિંમત છે મૂળ કિંમત આપેલી છે હું લખી દઉં છું સોરી દાર્શનિક કિંમત દાર્શનિક કિંમત મૂળ કિંમત વસ્તુની મૂળ કિંમત છે તે પચાસ હજાર ધારો કે દાર્શનિક કિંમત હતી તો વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત પર જ મળે પચાસ હજારના બાર ટકા પ્રમાણે છ હજાર થાય હવે કંપની છ છ મહિને વ્યાજ આપે છે ત્રીસ છ આપ્યું હવે એકત્રીસ બારે આપ્યું છે એટલે છ છ મહિનાનું વ્યાજ આપે છે તો છ મહિના પ્રમાણે વ્યાજ થશે ત્રણ હજાર ઓકે હવે અહિયાં ક્વેશ્ચન થાય છે કે આ વ્યાજ કોને મળશે સવાલ એ થાય શું આ વ્યાજ અજયને મળશે કે વિજયને મળશે સવાલ એ છે આ વ્યાજ અજયને મળશે કે પછી વિજયને મળશે તો અહીંયા આ વ્યાજ તો સીધું અજયને કે વિજયને કોને મળશે એ અહીંયા મોટો ક્વેશ્ચન ઊભો થાય છે પૂરેપૂરું કોને આપી દેશે વિજયને આપી દેશે હવે મનમાં એક સવાલ થાય આ વ્યાજ તો છ મહિનાનું છે વિજય ક્યારે લીધા લીધો ને હજુ તો કેટલો મહિનો થયો ત્રીસ અગિયાર એ

તો અહીંયા એક રીતે અજય સાથે અન્યાય થયો કહેવાય તો હવે આમાં કંપની કંઈ ન કરી શકે કંપનીનો નિયમ છે કે જેનું નામ ચોપડે બોલાય એને વ્યાજ આપી દે હવે આ ડિબેન્ચર અજયે વિજયને આપી દીધા તો અત્યારે કંપનીના ચોપડે આ ડિબેન્ચર કોની પાસે છે વિજય પાસે છે એટલે કંપની તો વિજયને છ મહિનાનું વ્યાજ આપી દેશે તો પછી આનાથી બચવા શું કરવું પડે તો એ ઓપ્શન અજય પાસે છે કારણ કે અજયને ખબર છે કે ત્રીસ છ એ મને વ્યાજ મળ્યું હવે વ્યાજ ક્યારે મળવાનું છે એકત્રીસ બારે તો આ ડિબેન્ચર અજય પાસે કેટલા મહિના રહ્યા સાત ગયું છે હવે છ પછી એકત્રીસ બારે મળે છે ત્રીસ છ એ મળી ગયું હવે ક્યારે મળત્રીસ બારે છ મહિના પછી મળવાનું છે અને પાંચ મહિના પછી અજય એને વિજયને વેચી નાખે છે તો આવી સિચ્યુએશનમાં અજય શું કરશે

વચ્ચે વ્યાજનો સવાલ ઉભો થાય છે જ્યારે પણ ખરીદી કરે કે વેચાણ થાય બરાબર છે અહિયાં અજય વેચે છે ને વિજય ખરીદી કરે છે તો અહીંયા વચ્ચેના વ્યાજનો સવાલ ઉભો થાય કારણ કે વ્યાજની તારીખ પહેલા જો વેચી નાખવામાં આવે તો વચ્ચે આ પાંચ મહિનાનું વ્યાજ એ તો છે અજયનું જે પૂરેપૂરું કંપની આપી દેશે વિજયને આપી દેશે તો અહીંયા જ પોઈન્ટ છે વ્યાજ સહિત અને વ્યાજ બાદનો સવાલ અહિયાં આવે છે તો અજય પાસે બે ઓપ્શન છે પહેલો ઓપ્શન કે વિજયને ને કહેશે કે તું મને પાંચ મહિનાનું વ્યાજ આપી દે બરાબર છે કે મને તો વ્યાજ મળ્યું છે તો એમ પણ કહી શકે કે મને વ્યાજ મળ્યું જ નહીં તો અજય હું તને આપું ક્યારે અત્યારે જ્યારે વ્યાજ આવશે ત્યારે હું તને આપીશ તો માની લો કે વિજય અજયને વ્યાજ અત્યારે જ આપી દે છે તો એને વ્યાજ બાદ વેચાણ કર્યું કહેવાય સોરી વ્યાજ બાદ ખરીદી કરી કહેવાય વિજયે કઈ રીતે ખરીદી કરી કહેવાય વ્યાજ બાદ કારણ કે વ્યાજ પણ આપી દીધું છે અને માની લો કે વિજયે વ્યાજ નથી આપ્યું તો વ્યાજ બાકી રહી ગયું છે તો એ કઈ ખરીદી કહેવાય વ્યાજ સહિત ખરીદી કેવાય આપણે જો નું વિચારીએ તો જો વ્યાજના પૈસા આપી દે તો એ શું કહેવાય વ્યાજ બાદ અને વ્યાજના પૈસા બાકી રાખે એમ કહે કે જ્યારે છઠ્ઠા મહિનામાં એટલે કે બારમા મને છ મહિનાનું વ્યાજ મળશે હું ત્યારે તને આપી દેવીશ તો એ કેવી ખરીદી કેવાશે વ્યાજ સહિત કેવાશે ને વ્યાજ બાદ કે થઈ ગયું વ્યાજ બાદ અને વ્યાજ સહિત શું છે તે તો એક સિમ્પલ બેઝિક પોઈન્ટ છે કે જ્યારે કંપની જે તારીખે વ્યાજ મળવાનું હોય એ તારીખ પહેલા જો આપણે વેચી દઈએ તો એટલા મહિનાનું જે બે કે ત્રણ મહિનાનું વ્યાજ છે એ વ્યાજ કોને મળશે સવાલ થાય છે તો કંપની તો જેના નામ પર ડિબેન્ચર હોય એને વ્યાજ આપી દેશે પછી આ પ્રશ્ન ઊભો થાય ખરીદનાર અને વેચનાર વચ્ચે રાઈટ છે તો એ જ પોઈન્ટ છે વ્યાજ સહિત અને વ્યાજ બાદ બીજી એક સિમ્પલ ભાષામાં મને સમજાવ એક ઉદાહરણ તરીકે માની લો કે તમે કોઈ ઘર ખરીદો છો બરાબર છે હવે માની લો કે હું ઘર ખરીદું છું રાઈટ હું કોઈ હાઉસ હાઉસિડેલ ઘર ફ્લેટ કે એનો કોઈક ખર્ચો છે ઉદાહરણ તરીકે એનો માની લો કે એક પ્રોપર્ટી ટેક્સ બરાબર છે આ ટેક્સ ભરવાનો આવશે હવે હું માની લો કે સાતમા મહિનામાં ખરીદું છું અને આઠમા મહિનામાં આ પ્રોપર્ટી ટેક્સનું બિલ આવવાનું છે બરાબર છે તો હવે એ બિલ આપને ખબર છે પ્રોપર્ટી ટેક્સનું એક વરસનું હોય છે વરસનું એક વર્ષનું સાથે આવતું હોય છે હવે હું સાતમા મહિનામાં મકાન લેવું છું ને એ ક્યારે આવે છે બિલ આઠમા મહિનામાં આવે છે બરાબર છે આઠમા મહિનામાં બિલ આવે છે હું ખરીદું છું સાતમા મહિનામાં તો શું આ પ્રોપર્ટી ટેક્સ નું બિલ મારે ભરવાનું ના એ પેલા સામેવાળાએ ભરવું પડે બરાબર છે જે વેચે છે એ ભરવું પડે હું કેવીશ કે હું તો રહ્યો જ નથી ને હું આવ્યો ને જો મહિનો થયો છે તો મહિનાનો માલ થોડું આપવું પડે કદાચ એક મહિનાનો આપી દો પણ બાકીના અગિયાર મહિના તમારે આપવું પડે ને વેચનાને કહેશે કે તમારે અગિયાર મહિનાનો આપવું પડે હું કહેવીશ કે હું તો એક જ મહિનો રહ્યો છું તો મારે એક મહિનાનું જે થાય તે હું આપી દેવીશ બરાબર છે તો આવી સિચ્યુએશનમાં શું શું થશે તો બે ઓપ્શન હશે પહેલો ઓપ્શન શું કે એમની પાસે આ પ્રોપર્ટી ટેક્સ જ્યારે મકાનના પૈસા આપીશ તો ત્યારે જ આ પ્રોપર્ટી ટેક્સના પૈસા પહેલેથી એની પાસે વસૂલ કરી લેવીશ એક વર્ષનું જે પણ આવતું હશે અંદાજે પાંચ હજાર દસ હજાર એ પહેલેથી એની પાસે લઈ અથવા બીજો ઓપ્શન એ બાકી રાખી છે અહીંયા પણ વ્યાજ બાદ અને વ્યાજ સહિતમાં કે વ્યાજના પૈસા જો પહેલેથી કાપી લઈ બરાબર છે પહેલેથી વ્યાજના પૈસા આપી દઈએ તો વ્યાજ બાદ કહેવાય અને વ્યાજના પૈસા જો બાકી રાખે પાછળથી આપે તો એને શું કહેવાય વ્યાજ સહિત કહેવાય ઓકે